अरवली ना मोड़ासा डंपिंग साइट नी जमीन लई विवाद वकर्या होवानुं सामे आवी रह्युं छे। मोड़ासा नगरपालिकानी डंपिंग साइट नी जमीन महादेव गाम बाकरोल खाते मंजूर कराई छे अने जेने गामना लोको द्वारा टायर सळगावी विरोध पण करवामां आव्यो हतो अने आजुबाजुना 10 गामोना लोको द्वारा डंपिंग साइट नो विरोध करवामां पण आव्यो हतो। डंपिंग साइट थी ज दुर्गंध तेमज पाणी दूषित थवानो डर पण लोकोने सतावी रह्यो छे अने जो बाकरोल नी डंपिंग प्लांट नी जमीन बीजाने खसेडाय तो आत्मविलोपन चीमकी पण આપવામાં આવી હતી અને બાકરોલ ખાતે મહાત્મા ગાંધીજીની સમાધિ સ્મારક પણ આવેલ છે। હું માધ્ય ગ્રામ પંચાયત સરપંચ પંકજસિંહ રાઠોડ આજે અહીંયો નગરપાલિકા એનો ગંદો કચરો અહીંયો નાખવાનું વારંવાર કાવતરું કરે છે અને અમને ગામજનોને અને આજુબાજુના વિસ્તારને પરેશાન કરી મૂક્યા છે। આજે નગરપાલિકાએ પાછું પોલીસ પ્રોટેક્શન મંગાવી અને અહીંયો કચરો નાખવા માટેનું કાવતરું પાછું ફરીથી ઊભું કર્યું છે। અમે તમામ આજુબાજુના ગ્રામજનો એકત્રિત થઈ આનો વિરોધ કરીએ છીએ અને કોઈ પણ હિસાબે અહીંયા કચરો નાખવા દેવામાં આવશે નહીં, એના માટે અમે આત્મવિલોપન પણ કરીશું। અમે પેટ્રોલ ડીઝલથી તૈયારીથી જ આવ્યા છીએ, આજે જો આ બંધ નહીં કરવામાં આવે તો ગાડુરી જે થયું, ગાડુરી જમીન માટે પણ આ લોકોએ 5 જણાના પાડિયા થયા હતા। અમે આજે 25 જણા કચરો ગંદો નહીં નાખવા દેવા અને એના વિરોધમાં 25 જણા મરવા તૈયાર છે। અમે આત્મવિલોપન કરશું પણ અહીંયા નહીં જવા દઈએ, કચરો કોઈ પણ હિસાબે નહીં નાખવા દઈએ। આજે હું જસવંતસિંહ મસી મકવાણા માધે ગ્રામ પંચાયતનો નાગરિક છું, પૂર્વ સરપંચ પણ હતો। મોડાસા નગરપાલિકાએ જે લગભગ 1 વર્ષ અગાઉ માધે ગ્રામ પંચાયત વિસ્તારમાં જે કચરો નાખવાની કોશિશ કરેલ છે તેનો અમે પહેલેથી જ વિરોધ કરેલો છે। માન્ય શ્રી કલેક્ટર સાહેબ, માન્ય શ્રી મુખ્યમંત્રી સાહેબ, માન્ય શ્રી પ્રભારી મંત્રી ડિડોડ સાહેબ, દરેકને અમે વાંધા અરજી આપેલી છે કે ભાઈ મારે ગામ વિસ્તારમાં જે જગ્યા આજે ડુંગર જેવું દેખાય છે તેની આજુબાજુએ ગરીબોનો રહેણાંક વિસ્તાર છે, તેમજ આજુબાજુ પાણી માટેના રિંગ રોડ કરેલા છે, તેમજ એક સાઈડે આ પાણી જો કચરો નાખવામાં આવે તો દૂષિત પાણી નદીમાં જાય અને દરેક પશુઓને પણ તકલીફ થાય, મનુષ્યને પણ તકલીફ થાય। એટલે કોઈપણ સંજોગોમાં આ નગરપાલિકાનો જે નિર્ણય હોય અથવા તો સરકારશ્રીનો જે નિર્ણય હોય, જો પ્રજાનું હિત ઇચ્છતા હોય તો આ કચરો કોઈપણ સંજોગોમાં આ વિસ્તારમાં અમે નાખવા દેવા નથી અને એના માટેની અમારી પૂરેપૂરી